Assalamu alaikum. Myself Sabiha Badshah, on behalf of Anglo Urdu High School English Medium, Dhoran 9, Vishay Gujarati. આજે આપણે ગુજરાતી વિષયમાં સુવાચ્ય અક્ષરે લખાણ કઈ રીતે લખાય તેના વિશે સમજીશું. અક્ષરો સુધારવાની રીત, ટિપ્સ ઓન હાઉ ટુ ઇમ્પ્રૂવ ગુજરાતી હેન્ડરાઇટિંગ. આપણા ગુજરાતીના હેન્ડરાઇટિંગને આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ તેના વિશે સમજીએ. તો સરસ અને સુવાચ્ય અક્ષરો વાંચવા સરળ છે અને તે નીચેની બાબતો પર આધાર રાખે છે. સુવાચ્ય એટલે કે સરળતાથી વાંચી શકાય તેવા. પહેલી બાબત છે જગ્યા, બીજી બાબત છે કદ, ત્રીજી બાબત છે દિશા અને ચોથી બાબત છે ગોઠવણી. ચલો આપણે એને વિસ્તારથી જોઈએ. તો જગ્યા, અક્ષરો વચ્ચેની જગ્યા. અક્ષરો એકબીજાની નજીક રાખવા જોઈએ, પરંતુ અક્ષરો એકબીજાને સ્પર્શવા ન જોઈએ. જો કોઈ પણ શબ્દ તમે લખો તો એ શબ્દો એકબીજાની નજીક જરૂર હોય, પણ એ શબ્દો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. જો અહીં મેને એક શબ્દ છે તેને ત્રણ રીતે લખ્યું છે, બદામ. તો પહેલી રીત તમે જુઓ તો બદામ, દરેક શબ્દ બરાબર લખાયો છે, એકબીજાને એ સ્પર્શતા નથી. બીજી વખતે લખ્યું છે તેમાં જુઓ તો તેની અંદર દરેક શબ્દની વચ્ચે ઘણો બધો ગેપ છે, એ શબ્દ નહીં ચાલે. અને ત્રીજી વખતે લખ્યું છે તે જુઓ તો તેની અંદર તમે જોઈ શકો છો કે બધા શબ્દો એકબીજાને સ્પર્શી રહ્યા છે, એટલે આપણે ખરું કહ્યું પહેલો લખાણ. તો જ્યારે આપણે ગુજરાતીમાં લખાણ લખીએ ત્યારે અક્ષરો વચ્ચેની જગ્યાનું પણ ખાસ ધ્યાન રાખવું. બીજું છે શબ્દો વચ્ચેની જગ્યા. તો આપણે જ્યારે સેન્ટેન્સ લખીએ છીએ એટલે કે વાક્ય લખીએ છીએ ત્યારે શબ્દો વચ્ચે કેટલી જગ્યા રાખવી તેનું પણ ખાસ ધ્યાન રાખવું. બે શબ્દો વચ્ચેનું અંતર એક અક્ષર જેટલું પહોળું હોવું જોઈએ, જેમ કે ક અક્ષર કેટલું રાખવું જોઈએ. કાજુ અને બદામ, બીજી વખતે લખાણ લખ્યું છે કાજુ અને બદામ. જો બંને વખતે ખરું લખાણ છે, અહીં કોઈ પણ શબ્દ એકબીજાને સ્પર્શતા નથી કે બધા શબ્દો ભેગા થઈ જતા નથી, એટલે કે કોઈ પણ શબ્દ તમે લખો તેની અંદર ક અક્ષર જેટલું ગેપ રાખવો જોઈએ, એટલે કે એક અક્ષર જેટલો પણ તે પહોળો હોવો જોઈએ. જો તમને શબ્દો વચ્ચે સમાન જગ્યાઓનો અંદાજ કાઢવામાં અને જાળવવામાં મુશ્કેલી હોય તો તમે નાની સળી અથવા તો પેન જેવા ભૌતિક સાધનોનો ઉપયોગ કરી શકો છો. નાના અક્ષરો માટે હું સળીનો ઉપયોગ કરું છું. જો શરૂઆતમાં તમે ગુજરાતીમાં લખાણ લખતા હોવ અને તમને શબ્દો વચ્ચે જે ગેપ ડિફરન્સ રાખવાનો છે તેમાં ભૂલ થતી હોય અને તમે તેને સરસ રીતે ન લખી શકતા હોય તો તમે સળીનો ઉપયોગ કરી શકો છો. એટલે કે નાના અક્ષરો છે તો તેમાં તમે સળીનો ઉપયોગ, એક અક્ષર લખ્યું પછી વચ્ચે એક સળી રાખો, પછી બીજો અક્ષર લખો પછી વચ્ચે એક સળી રાખો, પછી ત્રીજો અક્ષર લખતા પહેલાં પણ એક સળી રાખીને તમે લખાણ લખી શકો છો. એવી રીતના તમે થોડી પ્રેક્ટિસ કરશો તો તમે સરળતાથી ગુજરાતી વાક્યો લખી શકશો. અને જો તમારા અક્ષરો મોટા હોય તો તમે પેનનો ઉપયોગ કરો. શરૂઆતમાં જે લોકો ગુજરાતી લખવામાં ભૂલ કરે છે, વાક્યો લખવામાં ભૂલ કરે છે, શબ્દો એકબીજા સાથે જોડાઈ જાય છે અને વાક્યો વ્યવસ્થિત નથી લખાતા, તો તમે મોટા અક્ષરો લખતી વખતે તે પેનનો ઉપયોગ કરી શકો છો. એટલે કે અહીં ઉદાહરણ આપું તો હું લખ્યા પછી પેનને ઊંધી મૂકીને એની એટલા જેટલો ગેપ રાખો અને પછી પેનનો શબ્દ લખ્યો છે એ લખીને પછી પેન મૂકો, અહીં ગેપ જુઓ. આપણે બધા શબ્દો વચ્ચે સરખો અંતર જાળવવાનું છે. હવે આપણે શબ્દોનો કદ જોઈએ. તો અક્ષરો લખતી વખતે એક જ પ્રકારના અક્ષરને વળગી રહેવું. ડાબી તરફ નમેલા અક્ષરો તો જોઈએ અખરોટ, જમણી તરફ નમેલા અક્ષરો તો અખરોટને જુઓ જમણી તરફ ઢાળ આપ્યો છે.
તેવી જ રીતે સીધા અક્ષરો એટલે કે બિલકુલ સીધું લખાણ. અખરોટ શબ્દને ત્રણ રીતે તમને લખીને બતાવ્યા છે કે ડાબી તરફ, જમણી તરફ અને સીધા. તો જ્યારે પણ તમે અક્ષર લખો તો કોઈ એક જ પ્રકારને વળગી રહેવું. કાં તો તમે ડાબી તરફ નમેલા અક્ષરો રાખતા હોય તો ડાબી તરફ જ નમેલા રાખો, અને જો તમે જમણી તરફ નમેલા રાખતા હો તો તમે જમણી તરફ નમેલા જ રાખો, અને જો સીધા અક્ષરોનો ઉપયોગ કરતા હો તો તમે સીધા જ રાખો. એવી રીતના મિશ્ર અક્ષરો, જો એક બાજુ મેં તમને ભેદ બતાવ્યું છે, અબ્દુલ કલામ, અ છે તે જમણી તરફ નમે છે, બ જમણી તરફ નમે છે, દુ સીધું લખાણ છે, લ ડાબી તરફ નમી રહ્યો છે, કલામમાં ક અને લા જે છે તે ડાબી તરફ નમે છે અને મ સીધા અક્ષર છે, તો આ અક્ષર ખોટા કહેવાય. જો તમારા અક્ષરો ડાબી તરફ અથવા જમણી તરફ નમેલા હોય તો ખાતરી કરો કે તમારા અક્ષર વધુ પડતા નમેલા નથી, કારણ કે તે વાંચવું મુશ્કેલ બનશે. જ્યારે પણ તમે ગુજરાતીમાં લખાણ લખો તો ખાસ ધ્યાન રાખો કે તમે જે શબ્દો લખી રહ્યા છો, તમે જે અક્ષરો લખી રહ્યા છો, તે અક્ષરો કાં તો તમે ડાબી તરફ નમતા રાખો છો અથવા તો જમણી તરફ નમતા રાખો છો, તો તે વધારે તો નમી નથી ગયાને. કેમ કે જો આવી રીતના વધારે વળાંકને નમી જાય તો તે શબ્દોને વાંચવા મુશ્કેલ બની જાય છે. જો મેં બંને વચ્ચેનો ભેદ અહીં તમને બતાવ્યો છે, અહીં સીતાફળ જુઓ, એ જમણી તરફ નમી રહ્યો છે ને આ સીતાફળ જે છે તે ડાબી તરફ નમી રહ્યો છે. પરંતુ અહીંયા જુઓ, જે લખાણ સીતાફળનું લખ્યું છે તે કેટલું બધું વળાંક આપી દેવાયો છે, જેના કારણે તે વાંચવામાં મુશ્કેલી નીવડે છે. હવે શબ્દોની ગોઠવણી જોઈએ તો અક્ષરોનું સ્થાન આડી લીટી સાથે સમાંતર એટલે કે સરખું હોવું જોઈએ. અહીં જુઓ તો અંગૂર રબડી અને અંગૂર રબડી, કાં તો તમારા શબ્દો લાઇનની નીચે લખાયા હોવા જોઈએ, કાં તો તમારા અક્ષરો લાઇનની ઉપર લખાયા હોવા જોઈએ. હવે જો અહીંયા અંગૂર, અંગૂરમાં કેટલો ફરક છે, ગ જે છે તે વચ્ચે ઉતરી ગયો છે, રબડીમાં ર અને બ નીચે ઉતરી ગયો છે એટલે કે વચ્ચે લખાયો છે ને ડી લાઇનની નીચે લખાયો છે. જ્યારે બીજા વાક્યમાં જોઈએ તો અંગૂરમાં આખું અલગ જ ભેદ નજર આવી રહ્યો છે. મેં અહીં તમને લાઇન કરીને ડિફરન્સ બતાવ્યો છે, તો ખાસ કરીને આ બાબતોને ધ્યાન રાખો. ગુજરાતીમાં લખાણ લખો ત્યારે આ બધું તમારું ચેક થાય છે. આપણે આગળ જોયું એ મુજબ જો તમે બધી બાબતોનું ધ્યાન રાખીને લખાણ લખશો તો એ બાબતો તમને સારી રીતે લખાણ લખવામાં મદદ કરશે. દરેક વિદ્યાર્થીઓને હું જણાવું છું કે તમે જ્યારે ગુજરાતીમાં લખાણ લખો તો ખાસ કરીને જોડણી ઉપર પણ ધ્યાન રાખો, તમારા અક્ષરો ઉપર પણ ધ્યાન આપો. થેન્ક યુ ફોર વોચિંગ. જઝાકલ્લાહ.